નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ આઠ જૂન બે હજાર એકવીસ કરંટ અફેર્સ રજૂ કરીશ તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ જોઈતી હોય

એશિયાઝ ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેમરી સ્ટડીઝ વર્કશોપ શરૂ કરવામાં આવ્યું નીતિન રાકેશ અને જેરી વિન્ડે ઇન્ટરનેશનલ બિઝનેસ બુક ઓફ ધ યર એવોર્ડ ટુ જીત્યો ડેવિડ ડીઓપે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ ટુ જીત્યું જેમાં તમારે જણાવવાનું છે કે આ પ્રાઇઝ કઈ નોવેલ માટે જીત્યું છે હિડનબર્ગ સિમેન્ટ દ્વારા સ્વીડનમાં વિશ્વનો પહેલો

આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ તેમાં પહેલો પ્રશ્ન છે તાજેતરમાં નેચર ટીટીએલ ફોટોગ્રાફર ઓફ ધ યર ટુ થાઉઝન્ડ વન એવોર્ડ કોણે જીત્યો તો તેના જવાબમાં આવશે થોમસ વિજયન એટલે કે આન્સર એ હવે થોમસ વિજયને આ ફોટા માટે એવોર્ડ મેળવ્યો છે અને આ ફોટાનું નામ છે ધ વર્લ્ડ ઇઝ ગોઈંગ અપ સાઈડ ડાઉન ત્યારબાદનો બીજો પ્રશ્ન તાજેતરમાં યુએન રશિયન લેંગ્વેજ ડે ક્યારે મનાવવામાં આવ્યો તો તેના જવાબમાં આવશે છ જૂન એટલે કે આન્સર સી હવે સૌપ્રથમ યુનાઇટેડ નેશન્સની વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે યુએસના ન્યૂયોર્ક ખાતે તેના જનરલ સેક્રેટરી છે એન્ટોનિયો ગ્યુટેરિયસ અને તેના ડેપ્યુટી જનરલ સેક્રેટરી છે અમીના જે મોહમ્મદ રશિયાની વાત કરીએ તો રશિયાની કેપિટલ છે મોસ્કો ત્યાંના પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન પ્રાઇમ મિનિસ્ટર છે મિખેલ અને કરન્સી છે રશિયન રૂબલ ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન તાજેતરમાં વર્લ્ડ બેંક એજ્યુકેશન એડવાઇઝર કોણ બન્યું તો તેના જવાબમાં આવશે રણજીતસિંહ દિસાલે એટલે કે આન્સર એ હવે રણજીતસિંહ દિસાલેને ગ્લોબલ ટીચર એવોર્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી પણ મળી ચૂક્યો છે વર્લ્ડ બેંકની વાત કરીએ તો તેની સ્થાપના જુલાઈ ઓગણીસો ચુમ્માલીસ ના રોજ કરવામાં આવી હતી તેનું હેડક્વાર્ટર આવેલું છે યુએસના વોશિંગ્ટન ડીસી ખાતે તેના પ્રેસિડેન્ટ છે ડેવિડ માલપાસ અને એમડી તથા સીએફઓ છે અંશુલા કાંત ત્યારબાદનો ચોથો પ્રશ્ન તાજેતરમાં અઝીરબાઈ જાન ગ્રેન્ડ પ્રિક્સ કોણે જીતી તો તેના જવાબમાં આવશે એટલે કે આન્સર ડી પાંચમો પ્રશ્ન તાજેતરમાં કઈ રાજ્ય સરકારે નોલેજ ઇકોનોમી મિશન લોન્ચ કર્યું તો તેના જવાબમાં આવશે કેરળ એટલે કે આન્સર બી હવે મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે કેરળ જે કર્ણાટક અને તમિલનાડુ સાથે સરહદ ધરાવે છે કેરળમાં કુલ ચૌદ જિલ્લાઓ વીસ લોકસભાની સીટ અને નવ રાજ્યસભાની સીટ આવેલી છે કેરળની રાજધાની છે તિરુવનપુરમ રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી છે ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલે યોન યોજના શરૂ કરી તો તેના જવાબમાં આવશે લદ્દાખ એટલે કે આન્સર હવે લદ્દાખના ઉપરાજ્યપાલ આર કે માથુર યોન ટેપ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરિત કરશે હવે કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો તેમાં કુલ આઠ કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે જેમાં અંદમાન એન્ડ નિકોબાર આઈસલેન્ડ જેની કેપિટલ છે પોર્ટ બ્લેયર ચંદીગઢ તેની કેપિટલ છે ચંદીગઢ ત્યારબાદ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ તેની કેપિટલ છે દમન દિલ્હીની કેપિટલ છે ન્યૂ દિલ્હી ત્યારબાદ જમ્મુ એન્ડ કાશ્મીરની કેપિટલ છે શ્રીનગર જે સમરમાં અને વિન્ટરમાં જમ્મુ ત્યારબાદ લદ્દાખ તો લદ્દાખની કેપિટલ છે સમરમાં લેહ અને વિન્ટરમાં કારગીલ ત્યારબાદ લક્ષદ્વીપ તો તેની કેપિટલ છે કવારતી અને ત્યારબાદ પોન્ડુચેરી તેની કેપિટલ છે ત્યારબાદનો પ્રશ્ન તાજેતરમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં કોનો ટ્રસ્ટી તરીકે સમાવેશ કરવામાં આવ્યો તો તેના જવાબમાં આવશે મીનાક્ષી ગોપીનાથ અને શૈલેષ નાયક એટલે કે આપેલ બંને ત્યારબાદનો આઠમો પ્રશ્ન તાજેતરમાં સીબીએસ અભ્યાસક્રમમાં કોડિંગ અને ડેટા સાયન્સ જેવા વિષયો શરૂ કરવા માટે કોની સાથે ભાગીદારી કરી તો તેના જવાબમાં આવશે માઇક્રોસોફ્ટ એટલે કે આન્સર એ હવે ની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન જેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં અને તેના ચેરપર્સન છે મનોજ આહુજા માઇક્રોસોફ્ટની વાત કરીએ તો તેની સ્થાપના ચાર એપ્રિલ ઓગણીસો પંચોતેરમાં કરવામાં આવી હતી તેના ફાઉન્ડર છે બિલ ગેટ્સ અને પાઉલ એલન તેનું હેડક્વાર્ટર આવેલું છે યુએસના વોશિંગ્ટન ખાતે તેના ચેરમેન છે જ્હોન ડબલ્યુ થોમ્પસન સીઈઓ છે સત્ય નડેલા પ્રેસિડેન્ટ છે બ્રેડ સ્મિથ અને ટેકનિકલ એડવાઇઝર છે બિલ ગેટ્સ ત્યારબાદનો નવમો પ્રશ્ન તાજેતરમાં કોના દ્વારા પુણેમાં ત્રણ ઇ ઇથેનોલ વિતરણ સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો તો તેના જવાબમાં આવશે નરેન્દ્ર મોદી એટલે કે આન્સર ડી ત્યારબાદનો દસમો પ્રશ્ન તાજેતરમાં વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ક્યારે મનાવવામાં આવ્યો તો તેના જવાબમાં આવશે સાત જૂન એટલે કે આન્સર ડી હવે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનની મુખ્ય થીમ હતી સેફ ફૂડ ટુ ડે ફોર હેલ્ધી ટુ મોરો આમ અહીં આપણે આજે આઠ જૂન બે હજાર એકવીસનું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો